સુરત જિલ્લા હોમગાર્ડ યુનિટ દ્વારા આયોજિત રમતોત્સવના માંડવી ખાતે યોજાયો, જેમાં વિવિધ રમતોમાં નવ તાલુકાના હોમગાર્ડ મહિલાઓ સહિતના જવાનોએ ભાગ લીધો હતો. સુરત જિલ્લા હોમગાર્ડ યુનિટ જિલ્લા કમાન્ડર ડોક્ટર પ્રફુલ્લ સિરોયા આગેવાની હેઠળ સુરત જિલ્લાના નવ હોમગાર્ડ યુનિટના મહિલા સહિતના જવાનોમાં રહેલી રમતની પ્રતિભાઓ બહાર આવે અને તંદુરસ્તી જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી સુરત જિલ્લાના માંડવી નગરપાલિકાના મેદાનમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો દીપ પ્રાગટ્ય કરી સાંસદ પ્રભુભાઈ વસાવાઈ દોવડા ખેંચીને રમતની રમતોત્સવ ખુલ્લો મૂક્યો હતો, જેમાં માંડવી નગરપાલિકા પ્રમુખ, બીજેપી નગર સંગઠન પ્રમુખ સહિત જિલ્લા હોમગાર્ડ યુનિટના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજરોજ સુરત જિલ્લા હોમગાર્ડ દ્વારા માંડવીમાં કોર્પોરેશનના ગ્રાઉન્ડમાં ક્રિકેટ સાથે સાથે રનિંગ અને દોરડા ખેંચ અને ગોળા ફેંક એ ટાઈપના રમતનું આયોજન કરવામાં આવેલું હતું. સુરત જિલ્લાના નવ યુનિટમાંથી આજરોજ અલગ અલગ ટીમ અહીંયા આવેલી છે અને આને આ કારણે કે ભાઈ પોતાનામાં જો ખેલદીલી હશે તો દરેક પોતાના ક્ષેત્રમાં પણ ખેલદીલી કરશે, તો એવા આશ્રયથી આજે હોમગાર્ડ્સ દ્વારા કે જેઓ નિષ્કામ સેવા સાથે સંકળાયેલા છે, પોતાના ધંધા વ્યવસાયની સાથે સાથે આ એક પોલીસ અને પબ્લિકના કડીના ભાગરૂપે પોતે સેવા બજાવતા હોય છે. પોતાના ઘણી વખત એવું થાય કે પોતાને ત્યાં પ્રસંગ હોય, સામાજિક પ્રસંગ હોય, તો પણ એમને ડ્યુટી કરવા જવું પડતું હોય છે, પરંતુ આજે એક મનોરંજન થાય, રમતગમતમાં ખેલદીલીની એક ભાવના ઉત્પન્ન થાય, શારીરિક રીતે મજબૂત થાય, માનસિક રીતે મજબૂત થાય એ હેતુથી આજરોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. આજના આ કાર્યક્રમમાં સવારના સેશનમાં ઉદઘાટક તરીકે આદરણીય એમપી શ્રી પ્રભુભાઈ વસાવા, એમની સાથે નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, સંગઠનના પ્રમુખશ્રીઓ, અન્ય મહાનુભાવો તેમજ ડીએસપી સાહેબ પણ અહીંયા ઉપસ્થિત હતા અને એમને શુભેચ્છા આપવા માટે જે આવ્યા છે તે બદલ એવા દરેક મહાનુભાવનો આભાર વ્યક્ત કરું છું અને હોમગાર્ડ્સને પણ અપીલ કરું છું કે પોતે પોતાના ધંધા વ્યવસાય સાથે ભરાય હોય પરંતુ આ એક નિષ્કામ સેવા સાથે જોડાઈ રહે, આવા દરેક કાર્યક્રમોમાં ભાગ લે એવી હું વિનંતી કરું છું. અસ્તુ, નમસ્તે. આ રમતમાં હોમગાર્ડ જવાનોનો ઉત્સાહ વધારવા માટે માંડવી પોલીસના પીઆઈ પટેલની આગેવાનીમાં ટીમ સાથે ક્રિકેટ મેચમાં 10 ટીમ મેદાનમાં ઉતરી હતી. આ રમતોત્સવમાં હોમગાર્ડ જવાનોને પ્રોત્સાહિત કરવા બારડોલી ડિવિઝનના પોલીસ અધિકક્ષ હાજર રહી ફાઇનલ મેચમાં વિજેતા ટીમને ₹1100 આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ રમતોત્સવમાં ક્રિકેટ મેચ, દોરડા ખેંચ અને દંડા ફેંકની સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં વિજેતાઓને ટ્રોફી અને મેડલો આપી મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી.